પાલનપુર તાલુકાના મોટા ખાતે શનિવાર રાત્રે 8:30 વાગે એક ખેડૂત પરિવારના મકાનમાં અચાનક આગની જ્વાળાઓમાં ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં તેની બાજુમાં આવેલા બે મકાનો પણ આ આગની ચપેટમાં આવી ગયા હતા. આમ એક સાથે 3 મકાનોમાં આગ લાગવાની ઘટના બનતા ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ડીસા અને ચંડીસર HPCLના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગી ગયું હતું. 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી, પરંતુ ત્યાં સુધી મકાનમાં રહેલો માલ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનામાં અંદાજિત 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અમારા ઘરમાં સાર સર્ટિક થવાથી આગ હળહળ જેવી આગ લાગી હતી. અમે બહાર બેઠા હતા, પછી આ હળગ્યા પછી ખબર પડી, એટલે પછી અમે ફાયર બિલ્ડિંગને બોલાવી ડીસાથી અને HPCLમાંથી, એટલે ઓલવવા માટે 3-4 કલાક અમે જહેમત કરી. પછી ગામના લોકો આવ્યા અને બધાના મદદથી અમે ઓલવી નાખી. તારીખ 6/6/2020 રાત્રે 8:30 વાગે અમે જમવા બેઠા હતા. એ ટાઈમે મારા ભાના ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી એકદમ આગ લાગી ગઈ. આગ ભારે હોવાથી અમે ગામના લોકો તથા મહેલાના લોકો મળીને આગ ઓલવવાના પ્રયાસો કર્યા, પણ આગ કાબૂમાં ન આવી. તેથી અમે ડીસા નગરપાલિકા અને અથવા ચંડીસર HPCLને જાણ કરતાં તે લોકોએ ફાયર બ્રિગેડ મોકલેલ અને ફાયર બ્રિગેડને 3 કલાકની જહેમત બાદ આ આગ કાબૂમાં આવેલી. આ આગથી ટોટલ 3 ઘરને નુકસાન થયેલ છે. આ ઘરમાં ઘરવખરી, કપડાં, અનાજ અને ડોક્યુમેન્ટ પડ્યા હતા, આ બધું બળીને ખાખ થઈ ગયેલ છે.